સુરેન્દ્રનગર માં અનોખી ગરબી જ્યાં રાત્રે લોકો જતા ડરે છે તે મુખ્ય શમશાનમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું। માતાજીની પર અતૂટ આસ્થા વિશ્વાસથી ખેલૈયાઓની શમશાનમાં રમઝટ બોલાવી। સુરેન્દ્રનગરના મુખ્ય શમશાનમાં ખેલૈયાઓની રમઝટ જામી। નાની બાળાઓથી લઈને મહિલાઓએ ગરબે રમવા સુરેન્દ્રનગરના શમશાનમાં આવી રહ્યા છે અને રમઝટ બોલાવી રહ્યા છે। તો જ્યાં ચિંતા વડે તે જગ્યા પર ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની વેશભૂષા પર ગરબી દરમિયાન કરવામાં આવી રહ્યું છે। માતાજીની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જ્યાં દાડો મૃતકોને અગ્નિસંસ્કાર આપે ત્યાં ખેલૈયાઓ શમશાનમાં પણ ગરબે ઘૂમી રહ્યા છે। ગગનભાઈ મકાભાઈ ગમારા છે। આ છેલ્લા 15-17 વર્ષથી માતાજીની ભક્તિભાવથી ખૂબ આરાધના થઈ રહી છે, જેથી કરીને આવનારા સંજોગોમાં શમશાન ની અંદર આવતા લોકો બી એને ડરનો માહોલ રહે, તો ડરનો માહોલ ના રહે આ એક વિશ્વાસ છે। અંધશ્રદ્ધા નથી, અંધશ્રદ્ધા નો ફેલાવાનો કોઈ માહોલ નથી। માતાજીની આસ્થાને લઈને જ્યાં વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી। સુરેન્દ્રનગર શમશાન એટલે કે સુરેન્દ્રનગર નું મેઇન કેન્દ્ર બિંદુ થઈ ગયું છે, જેથી કરી આ પબ્લિક ને અમારી એવી નમ્ર વિનંતી છે કે સૌનો સાથ સહકાર અને શમશાન ની અંદર મેલડી ની અસીમ કૃપા અને હાજરા અજૂર છે, અમે એમાં શ્રદ્ધાપૂર્વક એને માની રહ્યા છીએ એવું મીડિયાના માધ્યમથી અમે ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો, નરેન્દ્ર સાહેબનો અને મીડિયાનો પણ માની રહ્યા છીએ। જય મેલડીમાં તણાપુર ગ્રુપ આયોજિત મચાણે યુવા ગ્રુપ તરફથી અમે નવરાત્રીનું આયોજન કરેલ છે તથા અમારે વર્ષોથી અંદાજે 22-25 વર્ષ થશે ત્યારથી અમારે ગરબીનું નવરાત્રીનું આયોજન કરેલ છે। તો અવનવા અમે પ્રોગ્રામો નવા કરીએ છીએ અને માતાજીની આરાધના કરીએ છીએ। એ સિવાય અમને માતાજીની જે વેશભૂષા છે એ વર્ષોથી પરંપરા ચાલી આવે છે અને સરકારશ્રીના આયોજનથી ને એમની ગાઈડલાઈનથી અમે સંપૂર્ણ એમની ગાઈડલાઈન પ્રમાણે હાલીએ છીએ। ખાસ કરીને જયારે સુરેન્દ્રનગરના શમશાનમાં આવતા હોય ત્યારે આજથી 10-15 વર્ષ પહેલા અહીંયા આવતા માણસ વિચારતા, અત્યારે એવો માહોલ કર્યો છે કે અત્યારે એક બાજુ સૂતા હોય અને એક બાજુ ગરબા રમતા હોય અને કોઈ જાતનો ભેદભાવ એ નહીં અને શમશાન જેવું લાગે જ નહીં। આ એક માતાજીનું ધાર્મિક સ્થળ છે અને